સુરતમાં દરેક રાજ્યના લોકો વસવાટ કરે છે અને ઘણા વર્ષોથી અલગ અલગ રાજ્યના લોકો સુરતમાં પણ વસવાટ કરતા હોવાથી તેમના દરેક પ્રસંગોમાં પણ સુરતમાં ઉજવાય છે। ઉત્તર ભારતીય અને બિહારના સમાજના લોકોનું છઠ પૂજાનું આયોજન કરે છે। ઓરિસ્સાના લોકો રથયાત્રાનું આયોજન કરે છે, તેમજ બીજા અનેક સમાજના લોકો તેમના ધાર્મિક તહેવારોનું આયોજન કરે છે। ત્યારે દર વર્ષની જેમ મહારાષ્ટ્રીયની સમાજના કુળદેવી કાનબાઈ માતાની સ્થાપના મહારાષ્ટ્રીયના લોકો ઘરે ઘર 7/8/2022ના દિવસે થવાની છે। માતાજીની સ્થાપના માતાની પ્રતિમા રૂપે ભક્ત શ્રીફળ મૂકવામાં આવે છે। એના તહેવાર 2 દિવસનો હોય છે અને 2 દિવસ પછી માતાને ધામધૂમથી વિસર્જન યાત્રા નીકળે છે, જેમાં કોઈ મૂર્તિ નથી હોતી પણ કળશ ઉપર માતાજી રૂપે શ્રીફળ મૂકવામાં આવે છે અને પાટ ઉપર માતાજીને મૂકી માથે ચડાવી નાવડી ઉવારે લઈ જવામાં આવે છે। પાણીથી આ માતાજીના રૂપે સ્થાપિત શ્રીફળને જળ અભિષેક કરાવી તમામ ભાવિક ભક્તો પૂજા અર્ચના કરી પાછા ઘરે લઈ આવે છે। તેથી મહારાષ્ટ્રીય સમાજ દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી માતામાં કોઈપણ વિસર્જનની પરવાનગી ન હોવાથી મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી નાવડી ઓવારા ઉપર કૃત્રિમ તળાવ બનાવવાની માંગણી કરી છે। મારું નામ જયવંત ખેરનાર છે, હું આવાસ સેવાભાવી ટ્રસ્ટનો પ્રમુખ છું। 2017થી અમે કોર્પોરેશનને માંગણી કરતા છીએ કે મહારાષ્ટ્રીયન સમાજને જે કાનબાઈનું કૃત્રિમ તળાવ છે એ તમે બનાવીને આપો પણ આ લોકો આપતા નહીં, એટલે 2018માં અમે પોતે જાતે સો ખર્ચે ટ્રેક્ટરમાં બનાવેલું। હવે 2022 તમારું આવી ગયેલું, તમે અન્ય જાતિઓને જેવી રીતે રથયાત્રા હોય, રથયાત્રામાં તમે એ લોકોને પ્રોટેક્શન આપો છો, એ લોકોને સુવિધા આપો છો, છઠ પૂજા હોય તો એ લોકોને માંગણીના પહેલાં તમે કૃત્રિમ તળાવ આપો છો। એવી રીતે 15 નગરસેવક હોવા છતાં આ નગરસેવકો મીંડીની જેમ અહીંયા કોર્પોરેશનમાં આવીને બાંધકામના મુદ્દાની વાત કરતા છે, હિન્દુત્વની વાત કરતા છે, પણ હિન્દુ સમાજના જે દેવી દેવતાઓ છે એને કૃત્રિમ તળાવની વાત નથી કરતા। તો અમે આજે સાહેબને રજૂઆત કરી છે કે તમે આ મીંડી જેવા લોકોને થોડુંક બુદ્ધિ આપો, કાનબાઈ માતા એમની બુદ્ધિ આપે અને આ રજૂઆત વારંવાર ન કરતા એ લોકો પોતે દર વર્ષે ઠરાવમાં પાસ કરીને અમને આપે, એવી રીતે અમારી રજૂઆત છે।